हेलो यूट्यूबर फैमिली केम छो सबने गुड मॉर्निंग जय श्री कृष्ण। अत्यारे 8:30 वाग्या छे ने अत्यारे चोटीला जवा माटे निकली गया छे। ऑलमोस्ट बधुं काम थई गयुं छे रेडी। बधा पेसेन्जर बे हेरी राह जोवाई छे। एक ऑलरेडी पेसेन्जर तो बेही गया छे अमारा जन्मी बुन। अने आजे अरे गाड़ी आ मोटी लईने जवानी छे कारण के પિકઅપ વ્યવસ્થિત છે ને તો થાક ઓછો લાગે છે। ભાવેશને કઈ જવાનું હતું લઈ લેતો છું સારી જ ગાડી એટલે કોઈ તકલીફ ના થાય। આ લોકો રેડી થાય તો સારું છે। જલ્દી જલ્દી ફટાફટ પહોંચીએ। જા દાદા જોડે જા કેમ રડે છે રે હે हो गया नहीं जो तो ड्राइवर ले हेडो है पैसेंजर हो हेडो बापा हेडो नो वाला फिक्स आ मस्त लागे ड्रेस हाचू कहजो कमेंट में कहजो मा तू कहू ओडवन जरूर आ तो हारू कहवा ने तने रेडी चार्जिंग पॉइंट है ना बद्दू है छे चलो भाई 8:43 साल निकली गया छे એટલે હવે પોતાન 9 વાગે મેં સાથે એક્ઝિટ નીકળીશું। 210 કિલોમીટર ટ્રાવેલિંગ છે મૂકી દીધી મેં। મહેસાણામાં જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે। એ કેવું વાતાવરણ થયું બેટા ભાષાનો પ્રોગ્રામ ચાલુ છે પહોંચી ગયા છે કડી અને કડી માં તારે નાસ્તો કરવા ઉભા છે કેમ મોં પાડે છે એવું છે ચા ખાવ હા તો કડી ડુંગરી ખા તો દોડા અને ગોટા લીધા છે ખાલી ઓછા લીધા 50 ના હું તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું વધારે નહીં લેવાનો જોડે આ બધા કડી મરચા કારણ કે વરસાદી માહોલ છે એટલે આવો ગરમ ગરમ નાસ્તો કરીને વર મજા આવે અને કડીની અંદર આ લોકોને મારે ખવડાવવું હતું મેદુવડા મસાલા ઢોસા આ એટને ઇડલી પણ અફસોસ આ લોકોના નસીબ નથી કે આજે ભાઈ આવ્યો નથી મારો યાર મારે ખાવાની ઈચ્છા હતી મેદુવડા બધું ખાવ સારા બનાવે છે ભાઈ મેદુવડા તો યાર મજા આવે છે ખાવાની કારણ કે ગરમા ગરમ હોય એટલે હેલ્થ માટે બી ઘણું સારું છે કોઈ નુકસાન નથી એટલે વાંધો ના આવે। ચલો 12 વાગ્યા છે ને અત્યારે એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર। 1 વાગ્યા એક્ઝેક્ટ પહોંચીશું ચોટીલા સુરેન્દ્રનગરના રોડ ઉપર અમે નીકળી જાય છે બસ કેટલી 8 થી 9 લાર્યું તો ખાલી પૂરી શાકની જોવા મળી જાય આ ભાઈ પૂરી શાક જ વેચે અહીંયા પૂરી શાક ખાવાનું ચલણ વધારે છે શું કે ડેડી શું કરવા તારે એ જીવતો જાવ તો ટેડી સે દેખાતો નહીં આ બીજા ટેડી જોવા હારે બોલા અંધણે બેન મસ્ત સુઈ ગયા છે એટલે અમારા માટે સારું છે કે એમના જમવાના ટાઈમે એ ઉઠશે રિલેક્સ થઈ જશે ભાઈ ડુંગા ચડસા ડિગડી ગડગડી ગડગ આપણો મજા આવશે ભાઈ। ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે હોટલ દેવાંગીમાં સ્પેશિયલ જમવા માટે અહીંયા આવ્યા છીએ। રસ્તો તમને બતાવી દઉં ચોટીલાથી તમે રાજકોટ જશો ને તો જમણી સાઈડ આવશે રાજકોટથી ચોટીલા જશો તો ડાબી સાઈડ આવશે। આ વખત અમે લાડ નવું ટ્રાય કરીએ અને એક બે વખત વિડીયો પણ જોયેલા હતા તો આ વખત અહીંયા આગળ જમીએ શું છે જમવામાં શું શું મળે છે તમને બતાવીએ। જો અહીંયા આગળ 130 રૂપિયા છે પણ જે ખાવું હોય મંગાવી શકો અહીંયા સિટિંગ અરેન્જ આ રીતનું છે અને 6 જાતના શાક છે એક સેવ ટામેટાનું શાક છે મગ છે પછી આ કદાચ ઓળો છે લસણિયા બટાકા છે અને આ દહીંનો ઓળો નું છે ત્યાં શું દહીંનો ઓળો આવે અને આ ઢોકળી મગ છે ને પેલું ઓળો હશે કદાચ તો ચાકી ના ખાવા પડશે આ પાપડ છે પછી સલાડ આપી દે છે અને છાશ છે બધું ટોટલી છે અનલિમિટેડ છે અહીંયા ખાવાનું રિઝનેબલ છે એક નવો ટેસ્ટ મળે બીજી અમે આગળ જમવા ગયા ને તો મને થોડું કમ્ફર્ટેબલ ફીલ થતું નથી આટલી બધી વધારે આઈટમો તો મજા નહીં આવતી થોડીક આઈટમ હોય તો વધારે મજા આવે થોડું થોડું વધારે ખવાય વધારે હોય તો ઓછું ખવાય તો પબ્લિક તો કન્ટિન્યુ ચાલુ ચાલુ છે અને આ પોલીસ સ્ટાફ પણ અહીંયા સારો આવેલો છે જમવાનું હાલે બધા
ખરેખર બાકી ઓવરઓલ બહુ મજા આવી ગઈ અમને, પેટ થઈ ગયું ફૂલ, લે તુંબર પેટ સારું એવું ફૂલ થઈ ગયું. સાહેબ આની એ રોટલી ખરી ને, એક રોટલી આપણા ઘરની ચાર બરાબર, એક રોટલી અમારા આપણા ઘરની ચાર બરાબર. હવે નંગ નહીં કરવાની, બાકી ઓવરઓલ મજા આવી. કઈ નઈ, એકદમ બેઝિક ટેસ્ટ હતો પણ એનાથી પેટ તમારું ફૂલ ભરાઈ જાય. મેં એક રોટલી મંગાવી, એ પૂરી થઈ, કીધું ભાઈ રોટલી આવવા દે બીજી, તે ભાઈ વળી આવડો મોટો રોટલા નો અડધો કઠો મારા ઠલવી દે. બધું ભલા માણસ અમે મેવાના ના રહ્યા ભાઈ, અમને આટલું બધું ના ખપે, અમારે તો અડધા રોટલા, તમારા અડધા રોટલામાં અમારું પેટ ફૂલ થઈ જાય. બાકી પ્રેમથી ખવડાવતા હતા, સારું હતું, મજા આવી ગઈ. મમ્મીને મજા આવી, રુચિતાને મજા આવી, બસ ત્યાંના. ધનુ તને મજા આવી ને બેટા? ધનુ તને મજા આવી બેટા? હા પપ્પા કે. હું કીચી કહી દઉં બેટા, કીચી કહી દઉં તો તે ડુંગરા પર નહીં તેડું પછી. નો 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 કહી દે, હું તને પછી તેડીશ નહીં, હું જાતે જડીશ. જાતે ચડવાની ને. જય માતાજી ગીત કરવાનું, જય માતાજી જેમાં કરો, જેમાં કરવાનું ને. જે ચાલશે માં ધનુ ખવડાવીશ બરોબર નું, કે પચાવવાનું છે. હોય ફાઇનલ અત્યારે પહોંચી ગયા છે, બસ હવે ચાલવાનું શરૂઆત કરીએ. ગાડી સરસ પાર્કિંગ કરી નાખી છે, ફ્રી ઓફ પાર્કિંગ છે, ફેસિલિટી સારી છે. ધનુ જય માતાજી, જય માતાજી. ચલો માતાજી નું નામ લઈને ઉપર પ્રસ્થાન કરીએ. ચલો ભાઈ, એટલે છે ને અત્યારે ઈચ્છા થઈ છે ફોટો પડાવવાની. ચલે એક બેસી જા એને જોડે, ધનવી ને ભલે બેસાડજે. હા ધનવી ને બેસાડવાનું ને, બાય વન બાય વન ગેટ વન ફ્રી. આને લઈ લેજે ભાઈ, મસ્ત બેહાડ્યા છે આ લોકો ને. ભાઈ મસ્ત પાડજે હા ફોટો, મસ્ત. ધનુ આ બાજુ જોવો, ઓ દાદા જબરા પાડ્યા તમે તો ફોટા. આવ્યો ભાઈ, જય ચામુંડા. હે 40 ને હે તું, આ લોકો ક્યાં જતા? એટલે બે દગલા ચાલ્યા છે એમાં તો થાકી પણ ગયા. અને જ્યારે પણ તમે આ કોઈ પહાડ પર ચડો ને તો એકદમ સ્લોલી સ્લોલી ચલવાનું, એટલે તમને થાક બહુ ઓછો લાગશે. મમ્મી બેઠી છે અને ધનુ અને રુચિત હજુ ચલવા કેટલે પહોંચી ગયા લોકો. હા ટોકુ માં દીકુ, હમ થાક લાગે માં દીકુ તને? હે અને તેરવા નહીં જાતે ચડસા રે. ધનુ જય માતાજી, કહો જય માતાજી. તમને જુસ્સા માં બોલતે જય માતાજી, જય માતાજી. હાથ બાર કાઢ, જય માતાજી. ધનુ તું બોલતે પાપા હું થાકી ગઈ. ધનુએ વિકેટ પડી દીધી છે, પાપા હું થાકી ગયા, હવે તેડી લો મને. હે ચાલ ચાલવાનું તારે, હે તો ભાઈ કેવો ચાલે છે બોલ, એ દોડમ દોડ કરી રહ્યું હોય હમણાં ઉપર ચડશે પછી થાકી જશે. ફાઇનલી અડધો દાદા પૂરા કર્યા છે અને ભલભલાની વિકેટો પડવાની ચાલુ થઈ છે. થાક લાગી રહ્યો છે, શ્વાસ ચડી રહ્યો છે, હિટને કાંઈ થતું નથી. આજે હિટ જીતી જવાનો છે પણ હું સ્કૂલે હમણાં ઘરે પહોંચું ને. જવાનું તારે સ્કૂલે, કાલે પણ પીવા દે. કયા ગઠિયા આપો કેવો ઘરે ખાતા તો એ લે આવે ને. હા
તને શું નહીં થાય? હા તું સ્ટ્રોંગ છે ને, સ્ટ્રોંગ છે ને એટલે તને થાય. અને ધનવે તને શું થાય? કઈ ધૂમ ધૂમ લેડો. ચાલો બેટા ચાલો, ઉતર નીચે ઉતર, ચાલો. હા દોડો. એક હમણાં છોકરી ઉપરથી ધોટલી એટલી ફાસ્ટની અંદર નીચે ઉતરી છે ને સાહેબ, મારી નજર એકદમ બૂમ પાડી તો બધાને ખબર કે અહીંયા છોકરી પડી છે, તો કે બચાવી લીધા. ખાઈ હતી એટલે સારું હતું. હવે છોકરાઓને જોડે ધ્યાન ખાસ રાખવું જોઈએ. હવે આ દાદરામાંથી કૂદી એટલી સ્પીડમાં દોડી મમ્મી, સ્પીડમાં નીચે ઉતરી ગઈ બોલો. અને એનું બેલેન્સ ના રહ્યું ને તો સીધી અંદર પેલી બાજુ હતી, છોકરી ઉભી ને છેક ત્યાં આગળ જતી રહી. સારું હતું કે ભાઈ વધારે ઊંડું નહોતું, છોકરી બચી ગઈ. બધા નીચે ઉતરી બચાવી લીધો. અચાનક મારી નજર ગઈ, ધીરે ધીરે થોડું ધ્યાન રાખીને ચડવું જોઈએ. શું કહ્યું? અરે ખાસ ઉતરવામાં જ ધ્યાન રાખવું પડે. શું થયું બેટા ત્યાં આગળ? શું થયું? ગયું બા માલા પોબી એવું કેતો ભાઈ. ઠંડો પવન છે. હા જય માતાજી. હા હા આવો થોડી વાર બેટા. હા હવે તો તું ચડીશ ને? હે હવે ચડીશ ને? હે ધનુ મારે એટલા થાક નહીં લાગ્યો. ચાલ બેટા એક ભાઈનો હાથ પકડ અને પપ્પાનો હાથ પકડ. ચલો હવે બસ આમ માતાજીના દર્શન તમને લોકોને કરાવીએ. ભાઈ બોલો ચાલો ધીરે ધીરે બેટા. એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા છે. જય શ્રી માતા. મંદિર માં બંધ હતો આપ સૌને મા મનોકામના પૂર્ણ કરે. ફાઇનલી મંદિરમાં આવતા દર્શનનો લાભ થઈ ગયો, નહીં અડધો કલાક કલાક બેસવું પડત. અમે દર્શન કરી લીધા, સરસ મજાના બેઠા છીએ. ઉપર જતાં થોડી તબિયત થઈ ગઈ છે મારી ખરાબ, શ્વાસ વધારે લેવડાઈ રહ્યું. થોડી વાર બેઠો છું, પ્રસાદી ખાધી છે, મમ્મીએ ચોકલેટ પણ હાલી છે કે ભાઈ તું થોડોક સાજો થઈ જાય, કારણ કે વધારે શ્વાસ ચડવા લાગ્યો હતો. એ બધું રહેવાતું જ નહોતું, પસીનો પસીનો ચાલી ગયો કહીએ ને, પણ ગરમી ચડી ગયું એવો હાલત થઈ ગઈ હતી. ગરમી ચડી ગઈ તો પ્રસાદી ખાધી છે સાકરિયાવાળી, અને મમ્મી ચોકલેટ આપી અને પાણી મને પીધું. ચાલ થોડી વાર બેઠા છીએ, 10-15 મિનિટ બેસીને પછી નીચે ઉતરવાનું કરીશું. શાંતિથી નીચે ઉતરી જઈએ તો સારું છે. હા ચલો બાળકોના ફોટા પાડી દઈએ. ચલો સરસના લોકોના ફોટા પાડી દીધા છે, અને થોડી સારી થોડું કામ કરી દઉં. ચાલો સારું છે, ફટાફટ વ્યવસ્થિત નીચે ઉતરી જઈએ. ચડતી વખત થોડી વધારે તકલીફ હતી, શ્વાસ લેવામાં તકલીફ હતી, કારણ કે મારે ધનુને ઉપાડી ઉપર લાવવાનું આ વખત તો તો એ આ વખતે ચાલી જ નહીં, થોડું પણ ચાલી જ. હા આંગણા ના નાખે તમને ઉપરથી વાતાવરણ કેટલું મસ્ત સુંદર દેખાય છે. ચકાચક વાતાવરણ, એની પાર્કિંગ ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. મજા આવી ગઈ. નીચે ઉતરતા કોઈ ફાસ એવો લાગ્યો નહીં. ધનુ નીચે ઉતરવામાં જાતે ઉતરી છે, ઉપર ચડવા છે થોડુંક મંદિર આવવાનું બાકી, ચારે વળી જાતે ચડી ગઈ હતી. રસ્તામાં અમારે એને ચેડવું પડ્યું.
અમારા ફોટો લેવાનો છે પેલા અમારા ફોટો આપી દે ને પેલા અમારો ફોટો અરે 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 અમારો ફોટો એ રુચિતા આપણો ને આ હિરોઈન વાળો હિરોઈન વાળો ફોટો આપણો ને લાદો બકા કેવું પડ્યો ઓ મસ્ત ફોટો આવ્યો ને ભાઈ એક જ હોય કે ભાઈ તો લો એક ફોટાના 50 રૂપિયા લીધા છો ધનુ તા ફોટો જો એ આંગળ કેમ નાક નાક કરે છે બાય કાઢ લે થેલી મૂકી દેજે મમ્મી ચલો હવે સીધા પહોંચીએ પાર્કિંગે આ લોકો કોઈ વસ્તુ લેવાની હશે ખરીદવાની હશે ખરીદી લઈ લે ખરીદી કરી દે સર પીતો ખરા ગ્લુકોઝ આવે લાવ લાવ બીજું લાવ ભાઈ લા બીજો હાલજો લાવો બીજો રસ લો રસ પી લઈએ એમ તો ઉપર ચડતી વખતે પીવાનું હોય પણ આવા આપણે ઉતરતી વખતે પી રહ્યા છે મમ્મી પ્લાસ્ટિક બેન થઈ ગયું છે ને ફાઇનલી અત્યારે વાગ્યા છે 4:15 વાગી ગયા કેમ લીધું ને કઈ એ ધણીવાડ શું લીધું શું છે હું તો આ બામ છું હે પંખો અને લાઈટ એસી તમે એસી તો ધીમો રાખો ને એટલે મારે બે એસી તો હ ઘરમાં બીજા પંખા કેમ લીધા એ તો આવતો હતો બેટા આપણા જોડે નવું નવું લેવું જ પડે ને બેટા ચલો હવે સીધા પહોંચીએ આપણે સુરેન્દ્રનગર જો પોસિબલ થતું હશે તો અંદર જઈશું સમોસા લઈશું અને હાઈવે પર ખાઈશું કારણ કે ત્યાં આગળ ખાવાનો કોઈ ટાઈમ ના મળે કારણ કે બહુ ટ્રાફિક હોય છે જોઈએ છે કેવી રીતે સેટિંગ થાય છે જો આ એ સુઈ ગયો છે આ ધનવી જુઓ એને હેરાન કરી રહ્યો છે પાછળથી આવી અને લાઈટ મારી દઈશ સર ટોમ એન્ડ જેરી પણ એવા બે જણા ભાજ્યા હતા ને ના પૂછો વાત બોલો જોરદાર ભાજન ભાજ કરે અને હવે હેરાન કરવા બેઠી ગઈ ના ઉઠશે તો મારશે તો ને મારશે બેટા ચલો ભાઈ કઈ નઈ લે અત્યારે હા 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 કેમ ભાઈ મજામાં આવ્યો નાસ્તો ચલો ભાઈ સુરેન્દ્રનગર ના ફેમસ એવા સમોસા આવી ગયા છો કેવો રૂપ માલ ઉઠાઈ લીધો ને ઓકે આપ્યો કોઈ વેપારી માલ દેવાનો કાલ ડિલિવરી તો અત્યારે આપ્યો કો પણ બીજો બધા લે આ બાપ રે બાપ ના 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 એ નકામું પડે ભાઈ નકામું પડે નકામું પડે નકામું પડે પેલા માં નકામું પડે બરાબર આમાં મહત્વ અંદર મારા જવું ના પડે કઈ ને કઈ ને કઈ નહીં હું શું ટીશર્ટ નો રિસ્પોન્સ શું છે એટલે બાપા આનો કલર ના જાય કશું ના થાય સારી વસ્તુ આલી ને આ ભાવ થી આલી હા કઈ વાંધો નહીં ચલો ચલો મળીએ ભાઈ ચલો એટલે બેટા બંધ કરી ને આ ભાઈ છે ને આપણે સુરેન્દ્રનગર ની અંદર બધી દુકાનો નો માલનું સપ્લાય કરે છે આપણા માલનું બધી આપણી પ્રોડક્ટ સેલ કરે છે શું છે એ ભાઈ અત્યારે કાલે જ મેં પાર્સલ રવાના કર્યું આજે ભાઈ લેવા જ આવ્યા હતા ડિલિવરી એનો ફોન કર્યો બધું શું માલ વાલ મળ્યો કે બસ સુરેન્દ્રનગર છું એક કામ કરો આવતા હોય તો સમોસા લેતા આવો ત્યારે સોરી ભાઈ લઈને આવ્યા હતા રસ્તામાં અમે ખાઈશું આપણે કઈ ફેમસ જગ્યા ઉપર અમે એક જગ્યા બાંધેલી હા સિરાફિક વાળી એ જગ્યા ફિક્સ કરી લઈને તો ત્યાં આગળ બેસીને ગરમ છે ને સુગંધ મસ્ત ના એક રેગ્યુલર સમોસા છે અને એક પંજાબી સમોસા છે આનો મસાલો બહુ મસ્ત ટેસ્ટી હોય છે ચટણી ખાલી માપણી જ નાખજો
એટલે તીખી તો નાખતા જ નહીં યાર, તીખી તીખી જો બહુ તીખી હોય. તનુ કેવું છે બેટા? હા હા હા, તમે મોઢું માફ નહીં તો ના સાઈડમાં મૂકું ને. ચલો મસ્ત હાઈવે છે, એમાં બેસીને નાસ્તો ફટાફટ પૂરો કરી દઈએ. કેમ ગુસ્સો આવે ખબર નહી પડતી. એક્ચુઅલમાં કેવું હતું, ત્યાં સુરેન્દ્રનગર અંદર જઈએ ને ટ્રાફિક બહુ થઈ જાય છે, અને પાર્કિંગ ને પણ શાકભાજી ભરાઈ ગયા હોય છે, એટલે પાર્કિંગ નો બહુ જ ત્યાં આગળ. એટલે ભાઈ ત્યાં તમે ફટાફટ લેતા આવો હાઈવે પર, તો અમારે અંદર જવું ના પડે. મસ્ત ચકાચક સમોસાનો મોજ કરીએ. અને અત્યારે અમે પહોંચી ગયા છીએ કડી, અને કડીનો છે તળાવ, અને તળાવની કાંઠે છે. અરે બાપા, હા તો કરી લે બાપા. હા આ છે પ્રમુખ ચૂલા ઢોસા, રુચિતા ને અને એ બેટા સાઈડમાં 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 આ બાજુ આ બાજુ. હા બસ ત્યાં ત્યાં, હા બસ ત્યાં રુચિતાના મમ્મીને ખાવા હતા મસાલા ઢોસા. અત્યારે વાગી ગયા છે 8:15, એટલે પ્લાનિંગ એવું કરી કે ભાઈ આ કડી પહોંચે તાલુકો ખવડાવી દઈએ. આ ધનવી જો કેવા બગાસા આવી રહ્યા છે, સવારની ઊંઘી નથી, માંડ 10-15 મિનિટ ખાલી ઊંઘી હતી, અને ઊંઘ જુઓ છે, ઊંઘ તો બરોબર નહીં આવે, ઊંઘવું નથી. એટલે હવે આના શું સરસ મેં પેલા ખવડાવી દઈએ, અને એ તો મારે તો ખાવાની બહુ ઈચ્છા ઓછી છે, એટલે 2 મસાલા ઢોસા ઓર્ડર કર્યા છે, કારણ કે હું નહીં ખાઈ શકું, તબિયત ખરાબ છે મારી, માં તો બરોબર ચડી દો, દવા તો ઓલરેડી મેં ભરીને બેઠો છું. એટલે હવે આ લોકોનો પેલા પ્રોગ્રામ પૂરો કરીએ. ચલો આવી ગયા મસાલા ઢોસા, કલર ડિફરન્ટ લાગી રહ્યો છે, કઈ કલક. 2 જ મંગાયા છો, કોઈ ખુરશો તો બીજું મંગાવ, કારણ કે મારે ખાવાની ઈચ્છા ઘણી ઓછી છે, અને હું તો થોડોક જ ખાઈશ. ફાઇનલી એક્ઝેક્ટ 10 વાગે ઘરે પહોંચ્યા છીએ, અને 9 વાગે ભગા તો વચમાં આપણે થોડોક ટાઈમ સેથી ગયો ને ભાઈ. અત્યારે તો સંકલ્પના મેદુવડા લાયા છીએ, મને તો વળી ત્યાં આગળ ખાવાની ઈચ્છા હતી નહીં, એટલે ભાવ કે મેદુવડા લેતો આવજે, તો મેદુવડા લઈને આવ્યો છું હું. અને આની બહુ સરસ મેં કોમેડી થઈ હતી, એ સીનમાં હું કદાચ કટ કરી નાખીશ, આવતીકાલે તમને સ્ટોરી કહીશ, બહુ મજા આવશે, સારી એવી કોમેડી કરી મજા આવી ગઈ હતી. તો વડા વડા તને મેદુવડા પૂરા કરી દઉં હું, અને પછી વિડીયોને એન્ડ કરીએ. આજે ઘણા બધા લોકોએ સારી સારી કોમેન્ટ કરી છે, પણ આજે બધાની કોમેન્ટ નહીં લઈ શકું, ખાલી આજે બર્થડે આપણે વિશ કરી દઈએ. અને રેસીપીનું ખાસ બધી કોમેન્ટ આવી છે રેસીપી માટેની, કે આ રેસીપીનું તપેલાનું શાક કેવું બધું, ઘણી બધી કોમેન્ટ છે. કાલે સજેશન આપ્યું હતું કે ભાઈ એને કહેજો કે શું કહેવાય, એમ તે બધું કોમેન્ટ આપણે કાલે વાંચીશું. અને કાલે 11 છે, 3 કોમેન્ટ એવી આવી છે કે વિશાલ ભાઈ કાલે 11 છે, થેન્ક યુ સો મચ, આવે તો મને યાદ કરાવતા રહ્યો, મમ્મી અમને રસ્તામાં મને યાદ કરાવે. એકચ્યુઅલી કાલે મારે વહેલું નીકળવાનું હતું અમદાવાદ જવા માટે, એટલે આવા ગણતરી હોય છે કે જમીને જ પછી બપોરે નીકળીશ, જોયું તો કઈ દિવસ સેટઅપ થાય છે. અને આજે ઓવરઓલ ખૂબ જ મજા આવી ગઈ, બહુ મજા આવી. અમે ક્યારે ચડ્યા ને ક્યારે ઉતર્યા અમને બિલકુલ ખબર જ નહોતી. મને ખબર પડી છે સાહેબ, મારે તો જો 11-12 કિલો પર ધનવીર ઉપર ઉપર જવાનું, ખરેખર પહેલી વખત મારે આટલું બધું શ્વાસમાં થોડું તકલીફ થઈ ગઈ, બાકી મને એક જ આવું તકલીફ થતી નથી, પણ કેમ આવું થયું ખબર નહીં, બાકી પણ ખબર ના પડી કે અમે ક્યારે ચડ્યા ને ક્યારે. માતાજીનો પ્રસાદ, એની પાસે ધનવી હતી એટલે એને તો થાક લાગ્યો હશે, એવું થાય આપણો સવાલ નથી, પણ શ્વાસ તો વધારે ચડી ગયો. પેલો માતાજીનો પ્રસાદ ખાધો ને, તો ત્યાં કોઈ સાકરિયા નતા, તો એક ભાઈ થેલીમાં મેં સાકરિયા જોઈ ગયા, એટલે મમ્મી કે મમ્મી એક કામ કર, પેલા ભાઈના જોડે સાકરિયા પડે એ લઈ લેતું, એ સાકરિયા લીધા, એટલે થોડો ગ્લુકોઝ આવ્યો, મમ્મી જોડે ચોકલેટ પડી હતી એનો ગ્લુકોઝ આવ્યો, પછી થોડીક રાહત થઈ, 10-15 મિનિટ ત્યાં આરામ કર્યો, એટલે મસ્ત થોડુંક રિલેક્સ જેવું થઈ ગયું. હવે ગાડીમાં બેઠા, એટલે ભાઈ તકલીફ જેવું ના રહી, પછી થોડુંક માથું ચડ્યું હતું, તો દવા લઈ લીધી, એટલે રસ્તામાં મસ્ત ચા પી લીધી, અત્યારે માથું કમ્પ્લીટ ઉતરી ગયું છે ચકાચક, એટલે પણ થોડું ઓછું ખાધું, મને વાંધો ના આવ્યો મને. અને કાલે 2 કોમેન્ટ બહુ લેટ આવી હતી જન્મદિવસની, તો આપણે એને ફરીથી લઈ લઈએ છીએ. પ્રતિક્ષાબેનનો જન્મદિવસ આજે છે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. સોરી પ્રતિક્ષાબેન, તમે જેને કોમેન્ટ બહુ જ લેટ કરી હતી, એટલે તમારું બર્થડે વિશ કદાચ હું નહીં કરી શક્યું હોય. ગાયત્રી મારા સાહેબ જૈમિનભાઈનો પણ જન્મદિવસ છે, જૈમિનભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. દિશાનો જન્મદિવસ છે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે દિશાબેન, ખૂબ ખુશ રહો, ખૂબ ખુશ રહો, અમારા આશીર્વાદ. અને આવતીકાલે જે તૃષાબેનનો જન્મદિવસ છે, તૃષાબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે,
बस हैप्पी रहता रहो, हटता रहो, फरता रहो, लोगों ने फेरवता रहो, मौज मस्ती कराता रहो। लोगों ने लोग बधा ना आई है, बधा 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 ना है, सब फैमिली भी आई, बधु आई है, बधा फेरवा पड़ा। चलो मलीसु नवा वीडियो साथ, नवा मौज पसरे साथ, त्यां सुधी हमरा पूरा जय हिंद भारत माता के जय। अने वीडियो के बदले पड़ा पर लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, भूलता नहीं। राधे 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 राधे। अने कालो मेदु वडा नो कॉमेडी जोवा भूलता नहीं, बहुत मजा आवी गई थी, पर बे बे वीडियो में कट करेला छे, ए तो पर काले बतावीश।